हेलो फ्रेंड्स, तो आज आपणे त्रीजा पॉइंट नी वात करवानी छे के वीजभारनुं क्वांटमीकरण। आगला बे एनी प्रॉपर्टी विशे जोई गया चार्जनी, तो पहेली कई हती? तो के बेजिक सरवाळो थाय, के सिम्पली प्लस माइनस एटले के सरवाळो बादबाकी थई शके छे, बराबर। ते अदिश राशि छे, कोण चार्ज। बीजी वस्तु शुं हती? के वीजभारोनुं संरक्षण थाय छे। तो एनो मतलब शुं के आखा બ્રહ્માંડમાં રહેલો બધો જ વીજભાર હંમેશા એટલો ને એટલો જ રહે, બરાબર। એમાં આપણે એક એક્સ્ટ્રા સર્જન ન કરી શકીએ અને એનું ડિસ્ટ્રક્શન પણ ન થાય। એનો મતલબ એમ કે જેટલો આપણે લઈએ કે એ સિગ્મા ચાર્જ ઇનિશિયલ, બરાબર, ક્યુ ઇનિશિયલ એટલે કે પહેલા વીજભારનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ ક્યુ ફાઇનલ, બરાબર। આ બીજો પોઈન્ટ હતો કે પછી કેટલો વીજભાર રહે છે તે હંમેશા અચળ રહે। હવે આપણે ત્રીજા પોઈન્ટની વાત કરીશું, બરાબર। તો ત્રીજો પોઈન્ટ શું કહેવા માંગે છે કે વીજભારોનું ક્વોન્ટમીકરણ। ક્વોન્ટમીકરણનો અર્થ એક પ્રકારે એવો થાય છે કે ફિક્સ વેલ્યુ હોવી, બરાબર। ગુજરાતી એનું એમ કરીએ તો એ કહે ફિક્સ વેલ્યુ, બરાબર। તો ક્વોન્ટમીકરણ થાય એટલે કે એક ફિક્સ્ડ વેલ્યુ। દાખલા તરીકે આપણી પાસે એક પાત્ર હોય, ગ્લાસ હોય, બરાબર। તો ગ્લાસ આપણે એક લઈ લઈએ, દાખલા તરીકે આપણી પાસે એક ગ્લાસ છે આવો, બરાબર, ગમે તેવા આવી રીતે। હવે આમાં અલગ અલગ પ્રકારના લિક્વિડ ભરવામાં આવે, દાખલા તરીકે પાણી છે, દૂધ છે, પેટ્રોલ છે, કેરોસીન છે, કોઈ પણ। એનું કદ કેટલું રહેવાનું છે કે જે આ પાત્રમાં અંદર હોય તે, જેટલી જગ્યા પાત્રની અંદર હશે તેટલું જ આપણું લિક્વિડ સમાશે, બરાબર। પાત્રની અંદર માની લો, દાખલા તરીકે આ 250 ml નો ગ્લાસ છે, આપણે સિમ્પલ ગ્લાસ હોય, 250 ml નો હોય, બરાબર। તો આની અંદર 250 ml જેટલું પાણી સમાશે, બરાબર। આનું કદ થઈ ગયું, એક પ્રકાર ફિક્સ વસ્તુ થઈ ગઈ। હવે આપણે માની લો કે આપણી પાસે બીજા કઈ પ્રકારના પાત્ર નથી, આ પાત્રનો ઉપયોગ કરીને આપણે હવે 1 લિટર દ્રવ્ય જોઈ છે, બરાબર, 1 લિટર પ્રવાહી જોઈ છે। તો માની લો કે આ એક મોટું કન્ટેનર હતું આપણી પાસે આવી રીતે, તો આવા કેટલા ગ્લાસ આમાં ઉમેરીને આપણે 1 લિટર પાણી બનાવી શકીએ? તો સિમ્પલી 1 250 નું છે, તો 1 લિટર માટે કેટલું જોઈએ? 4 ગ્લાસ ઉમેરવા પડે, બરાબર ને। તો એનો મતલબ શું થાય કે આગળ આપણે 4 મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરવો પડે। તો આ પ્રોસેસને આપણે 4 વાર આમાં એડ કરવી પડે, દાખલા તરીકે પહેલું હતું, બરાબર, આવી રીતે પાણી હતું, તો એડ કરી નાખ્યું, તો આમાં ઉમેરો થશે, બરાબર। તો 250 ml ઉમેરો થયો, બીજી વાર એડ કરશો, બીજા 250 ઉમેરાશે, ટોટલ કેટલું થયું? 500 ml। ત્રીજી એવી જ રીતે ત્રીજી વાર કરશો તો 750 ml, અને ચોથી વારમાં 1 લિટર ભરાઈ જશે। પરંતુ આ પ્રોસેસને ફાસ્ટ કરવી હોય તો ડાયરેક્ટ આને જ અમે કે ભરી દેવાય, પણ આપણી પાસે પાત્ર જ નથી। દાખલા તરીકે એવું પાત્ર હોય, વેરિયેબલ પાત્ર, બરોબર, કે જેમાં 250 ml સમાઈ શકે, 151 ml સમાઈ શકે, બરાબર, 300 ml સમાઈ શકે, એવા ઘણા બધા પાત્ર રહેલા હોય આજુબાજુમાં, બરાબર। દાખલા તરીકે આ એક હતો, એવી જ રીતે કોઈ બીજું રહેલું હોય જેનું સેજ વેલ્યુ મોટી હોય, તો આમાં આનાથી વધુ લિક્વિડ સમાશે। જો આમાં વધુ લિક્વિડ સમાય તો આમાં ફટાફટ આપણે 1 લિટર ભરી શકીએ। તો આ વસ્તુ એક કન્ટિન્યુઅસ દેખાડે, પરંતુ જો આપણી પાસે એક જ પાત્ર હોય તો એનો મતલબ શું થાય કે આપણે આની વેલ્યુ આપણી પાસે ફિક્સ છે, 250 ml કરતાં ઓછું ચાલે, પણ 250 ml કરતાં વધુ આમાં ભરી ન શકીએ, બરાબર। તો આ એક પ્રકારની ફિક્સ્ડ વેલ્યુ થઈ ગઈ, આમાં 250 ml કરતાં ઓછું ચાલે પણ 250 ml કરતાં વધુ ન ચાલે, તો 250 રહ્યું, બરાબર, એની અપર લિમિટ આવી ગઈ। પરંતુ હજી પણ એક કેસ છે કે એમાં એવી વસ્તુ કરી નાખી, એવું મિકેનિઝમ કરી કે 250 ml થી ઓછું કરવામાં આવે ને તો એ પણ આમાં પાણી ન આવે, એ આમાંથી નીકળી જાય, બરાબર। તો એવો એક કપ આવે છે, એને કહે પાયથાગોરસિયન કપ, કે એવી મિકેનિઝમ હોય કે જેમાં અમુક લિમિટ સુધી પાણી ભરવામાં આવે ને તો જ સ્ટેબલ રહે, એનાથી ઓછું કે એનાથી વધુ થાય ને તો એ બહાર નીકળી જાય। તો આપણે કોઈ પણ રીતે એવી વસ્તુ કરીએ કે જેથી આ પાત્રમાં ખાલી 250 ml પાણી અથવા તો કોઈ પણ વસ્તુ સમાય, એનાથી ઓછી પણ ન સમાય ને એનાથી વધુ પણ ન સમાય, બરાબર। તો એક આને કહેવાય એક ફિક્સ્ડ વેલ્યુ, કારણ કે એની મેક્સિમમ લિમિટે નથી અને મિનિમમ લિમિટે નથી। જો આપણે એવું હોય કે 250 ml કરતાં ઓછું સમાઈ શકે છે, તો આવા ઘણા બધા
વસ્તુ અથવા તો આપણે 200-200 એમએલના પણ પાઠ પાડી શકીએ, 150-150 એમએલ પાઠ પાડી શકીએ, પણ ના એવું નથી કરવાનું. આપણે એક વસ્તુ ફિક્સ રાખી દેવાની કે આમાં 250 એમએલ જ સમાવવું જોઈએ, એનાથી ઓછું નહીં, એનાથી વધુ નહીં. તો આ વસ્તુને કહેવાયનું ક્વોન્ટમી, બરાબર, ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન, એટલે કે ફિક્સ્ડ વેલ્યુ જ આમાં સમાય, એનાથી ઓછી ન હોય ને એનાથી વધુ પણ ન હોય. તો આવા નેચરમાં ઘણા બધા વસ્તુ જોવા મળે છે કે જેનું ક્વોન્ટાઇઝેશન થતું હોય. જેનો આગળ તમે અભ્યાસ તો કરવાના જ છો, પણ અહીંયા આપણે ક્વોન્ટાઇઝેશન મૂળ સમજવાનું છે, વીજભારોનું, બરાબર. તો વીજભારોનું ક્વોન્ટમીકરણ, તો આપણે શીખી ગયા કે ક્વોન્ટમીકરણ અથવા તો ફિક્સ્ડ વેલ્યુ એટલે કોઈ એક પર્ટિક્યુલર વેલ્યુ, કે એના સિવાય બીજી કઈ વેલ્યુ મળે નહીં, બરાબર. તો આપણે એને ગાણિતીય સ્વરૂપે કેવી રીતે લખી શકીએ, દાખલા તરીકે હવે આપણી પાસે હવે એને સિમ્બોલાઇઝ, બરાબર, હવે આપણે એને અલગ અલગ પ્રકારે એના નામકરણ કરશું, બરાબર, એને સિમ્બોલ કેવી રીતે દેખાડે વીજભારોને, બરાબર, વીજભારોનો એકમ શું, યુનિટ શું, એની વિશે ચર્ચા કરીશું. તો કોઈ પણ વીજભાર હોય, બરાબર, દાખલા તરીકે એને ઇલેક્ટ્રોન નામ આપી દીધું, પેલો વીજભાર શોધવાનો હતો, તો એના ઉપરથી એના માનમાં એને ઈ વડે દેખાડાય, કોઈ પણ વીજભાર હોય ને એને ઈ વડે દેખાડાય. તો કોઈ પણ એટલે આખ બે જ વીજભાર છે ને, એક ધન વીજભાર ને એક ઋણ વીજભાર. તો ધન વીજભાર હોય તો એને આગળ પ્લસ નિશાની કરીને આવી રીતે દેખાડે, બરાબર. એવી જ રીતે ઋણ વીજભાર હોય તો આગળ માઇનસ નિશાની થઈ જશે અને આવી રીતે દેખાડી શકાય. તો આ બે એના સિમ્બોલ જ થઈ ગયા, બરાબર. ઘણીવાર તમને આ ઉપર જાણવા મળે કે ક્યુ વડે પણ દેખાડે, ચાર્જને ક્યુ વડે પણ દેખાડે, કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુ, બરાબર, કોઈ પણ રીતે. તો આ પણ ત્રણેય સિમ્બોલ સેમાન જ છે. વાસ્તવિક રીતે પ્રેક્ટિકલી આ સાયન્ટિફિક સિમ્બોલ છે ઈનો, બરાબર. આ એનામાંથી ઉપજાવેલા એક સાયન્ટિસ્ટે કોઈ બીજા સાયન્ટિસ્ટને નોટિફિકેશન અથવા તો એને અલગ નોટેશન માટે આ રખાયેલા છે, બરાબર. કોઈ પણ લઈ શકો, એમાં કાંઈ નથી. આગળ પ્લસ મૂકી દો તો એ શું દેખાડશે, ધન વિદ્યુત ભાર, બરાબર. પાછળ માઇનસ મૂકી દો તો આ શું દેખાડશે, ઋણ વીજભાર. તો આ સિમ્બોલ તમે કોઈ પણ રાખી શકો, એમાં કાંઈ છે નહીં, બરાબર. બીજી વસ્તુ એ કે હવે ખાલી આવી રીતે દેખાડો તો આ થઈ ગયો વીજભાર, ધન છે કે ઋણ આમાં કઈ ખબર ન પડે, આગળ તમારે પ્લસ કે માઇનસ મૂકવું પડે. તો આ બે આખા પેરમાં જ આવે. સિમ્પલ મૂકવું તો આ ખાલી વીજભાર દેખાડે, કયો વીજભાર છે એ ન દેખાડે, બરાબર. તો એક્ઝામમાં તમને એવું પણ કહી શકે ખાલી વીજભાર રહેલો છે, તો તમારે ગાણિતીય સ્વરૂપ અથવા તો મોડેલિંગ બનાવવું પડશે. અને જો તમને કીધું હોય કે પ્લસ છે કે માઇનસ છે તો તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે આમાં પ્લસ કેટલો છે અને માઇનસ કેટલો છે, તો તમને એની વેલ્યુ પૂછી હશે, બરાબર. તો આ પ્રમાણે એના દર્શાવવામાં આવે. તો હવે આ ક્વોન્ટાઇઝેશન રહ્યું, બરાબર, તો એ કોના, તો એનું ફિક્સ વેલ્યુ કેટલી, આપણે કેમ આગળ કીધું હતું કે પાત્રમાં 250 એમએલ જ સમાય, બરાબર. તો કોઈ પણ ચાર્જની એક ફિક્સ્ડ વેલ્યુ હોય ને, મિનિમમ અથવા મેક્સિમમ, બરાબર, એક 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 લિમિટ આવી ગઈ, એક લિમિટેડ વેલ્યુ, બરાબર. તો એ કેટલી, તો લિમિટેડ વેલ્યુ છે 1.6×10⁻¹⁹ કુલમ, બરાબર, અથવા તો આટલી, જ્યાં કુલમ છે ને એ વીજભારોને એકમ છે, વીજભારોને દેખાડવા માટેનો યુનિટ છે, બરાબર. કે દાખલા તરીકે આમને રાખી દઉં, પછી હું તમને એમ કહું કે આ જે યુનિટ રહ્યો, બરાબર, કે મારી પાસે આટલું છે, આ વસ્તુ છે, તો આનો મતલબ શું થાય. તો આનો મતલબ એ, તો દાખલા તરીકે તમે મીટરે કરી શકો ને કે મારી પાસે આટલી મીટરની ટેપ છે. આનો મતલબ તમે એમ પણ કહી શકો કે મારી પાસે આટલા કિલોગ્રામ અથવા તો આટલી વસ્તુનું દળ છે, બરાબર ને. તો પાછળ કાંઈ લખ્યું નથી, તો ઘણા બધા આના અર્થ કાઢી શકું ને. તો પાછળ લખીશ, માની લો કે આટલા કેજી છે, તો આ મને એક ફિક્સ પ્રપોઝનલ દેખાડશે, ફિક્સ પ્રપોઝલ દેખાડશે કે આ વસ્તુ રહી શું દેખાડવા માંગે છે. આ આખી વસ્તુનું વેલ્યુ ત્યારે જ થશે કે જેની પાછળ એનો એકમ દેખાડવામાં આવે, કે જે રિલેટિવ ક્વોન્ટિટી છે. કિલોગ્રામ હોય તો આ આખી વસ્તુ તમને શું દેખાડશે કે આ કોઈ વસ્તુનું દ્રવ્યમાન દેખાડતું હશે. હવે એની જગ્યાએ હું આવી રીતે કરી નાખું મીટર, તો લેન્થ દેખાડશે. તો એવી રીતે કાંઈક એવી વસ્તુ હોય છે ને, યુનિક વસ્તુ કે જે અજોડ હોય, કે જે એક ક્વોન્ટિટી માટે એક જ હોય, એવું ન હોય કે દળ અને લંબાઈમાં પણ યુઝ કરવામાં આવે ને દ્રવ્યમાન પણ યુઝ કરવામાં આવે. દળ જ દ્રવ્યમાનમાં યુઝ કરવામાં આવે, બરાબર. એવી જ રીતે મીટર રહ્યું એ લંબાઈના એકમમાં યુઝ થાય, દળના એકમમાં યુઝ ન થાય. એવી જ રીતે આપણે એક નવા સિમ્બોલની જરૂર પડે કે જે આ વેલ્યુને દેખાડે. તો ચાર્લ્સ કુલમ એટલે કે જે આ વીજભારોનું ગાણિતીય સ્વરૂપ આપ્યું, મોડેલિંગ આપ્યું, એના માન ઉપરથી એને કુલમ રાખવામાં આવ્યું. કુલમ, ક્લિયર? 1.6×10⁻¹⁹ કુલમ. તો આ વસ્તુ એના નિયમો અથવા તો એને નામકરણ થયું. હવે આપણે ગાણિતીય મોડેલ જોઈએ. તો દાખલા તરીકે
આપણી પાસે મિનિમમ વેલ્યુ આપણને ખબર પડી કે કેટલી છે, બરોબર, કે મિનિમમ આપણી પાસે આખા બ્રહ્માંડમાં આખા વિશ્વમાં આટલી જ વેલ્યુ જોવા મળે, આનથી ઓછી કે આનથી વધુ ન જોવા મળે, આ ફિક્સ્ડ વેલ્યુ થઈ ગઈ. તો આ વસ્તુને કહેવાય ક્વોન્ટાઇઝેશન, બરોબર, ક્વોન્ટમીકરણ એક પ્રકારે. તો હવે માની લો કે આને હું સિમ્બોલ લઈ દઉં તો આ પોઝિટિવ છે તો આને કહી દઉં પ્લસ ઈ, એનો મતલબ એમ કે ધન વીજભારનું માન છે, બરોબર. આ વસ્તુ એક પ્રેક્ટિકલી ઉપજાવેલી રાશિ છે, બરોબર. હવે સેમ રીતે માઇનસ કરી નાખો અહીંયા, તો અહીંયા પણ માઇનસ આવી જશે, માઇનસ 1.6 × 10⁻¹⁹ કુલમ, બરોબર, એને કેપિટલ સી વડે પણ દેખાડી શકો. તો આ વસ્તુ એક પ્રકારનું એનું માન થઈ ગયું, બરોબર, માત્રકમાં ગુણધર્મ થઈ ગયો એક પ્રકારે. હવે શું, તો હવે આપણે ખબર છે કે આવા ઘણા બધા ઇલેક્ટ્રોન અથવા તો ઘણા બધા પ્રોટોન મળીને એક અણુ બનાવે છે, બરોબર. દાખલા તરીકે આપણી પાસે કોઈ પણ એટમ હોય કે જેમાં ન્યુક્લિયસ રહેલું છે, બરોબર, કે જેમાં ન્યુક્લિયસ રહેલું છે. હવે ન્યુક્લિયસની અંદર ખબર છે કે આની અંદર આપણે પ્રોટોન આવેલા છે કે જેનો ધન વીજભાર હોય, ક્લિયર, એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે. દાખલા તરીકે આ એની સમતલ છે, બરોબર, તો આ સમતલની આજુબાજુ અલગ અલગ રીતે ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે, બરોબર. તો ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણને ખબર છે કે માઇનસ છે, તો હું ખાલી આપણે માઇનસ દેખાડીએ, માઇનસ માઇનસ માઇનસ, બરોબર. આ વસ્તુ તટસ્થ છે, શું કામે, કારણ કે જેટલા પ્રોટોન અંદર રહેલા છે એટલા જ ઇલેક્ટ્રોન બહાર રહેલા છે, એનો મતલબ એમ કે વિદ્યુત એટલે તટસ્થ છે, બરોબર. બીજી વસ્તુ એ કે આ જે વસ્તુ રહી, આ એક, આ બે, ત્રણ, આ ચાર અલગ અલગ ઇલેક્ટ્રોન છે ને, તો આપણે એવું કહીએ કે આખા તંત્રમાં ટોટલ વીજભાર કેટલો છે, બરોબર. તો કઈ રીતે આને દર્શાવી શકે કે વીજભાર કેટલો છે, તો આનો સરવાળો કરવો પડે ને. ટોટલ વસ્તુ ફાઇન કરી હોય, નેટ વસ્તુ ફાઇન કરી હોય, તો શું કરવું પડે, સરવાળો કરવો પડે. તો સરવાળો કોનો કોનો થશે, કે જેટલા વીજભાર હશે સેમ પ્રકારનો એનો સરવાળો કરી નાખો, બરોબર. તો એક બે ત્રણ ચાર છે, બરોબર, તો ચાર ઇલેક્ટ્રોન આવ્યા. એવી જ રીતે ધન વીજભારનું ગણતા હોય તો ચાર પ્રોટોન આવશે, બરોબર. તો આનો બેઝ થયો, આને કે યુનિટ કહેવાય, બરોબર, એક પ્રકારે આનથી આનું એક મૂલ્ય થયું ને, ફિક્સ વેલ્યુ થઈ ગઈ. આ ફિક્સ વેલ્યુ કેટલી મળીને ટોટલ બનાવે છે, તો કે ચાર આવી ફિક્સ્ડ વેલ્યુ મળીને આપણો ટોટલ વીજભાર બનાવે છે. તો એ આપણે કેપિટલ વડે દેખાડી દઈએ, બરોબર, કેપિટલ ક્યુ પ્લસ નો લખો તો પણ ચાલે, સોરી માઇનસ, કારણ કે આ માઇનસ દેખાડે છે, બરોબર, આ માઇનસ દેખાડે છે. એવી જ રીતે આને કેવી રીતે દેખાડી શકાય, ક્યુ પ્લસ. તો આ જો હજી વધારે જેમ ઇલેક્ટ્રોન હશે, તો વધારે જેમ પ્રોટોનની સંખ્યા હશે એમ એમ આ ગુણાંક વધતો જાય ને, આ સહગુણાંક થઈ ગયો, બરોબર. તો દાખલા તરીકે હવે આનું વ્યાપક સ્વરૂપ લખવું હોય, તો વ્યાપક સ્વરૂપ આપણે આને આવી રીતે લખી શકીએ, બરોબર. વ્યાપક સ્વરૂપ લખવું હોય તો કોઈ પણ સિસ્ટમમાં રહેલો ટોટલ વીજભાર ક્યુ, બરોબર, એના અંદર પેટામાં અથવા તો આ યુનિટ વીજભારના સરવાળા જેટલો હોય, કે કેટલા સરવાળામાં રહે છે, મીન્સ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન અથવા નંબર ઓફ પ્રોટોન કેટલા રહેલા છે. આ સરવાળાને સિમ્પલી આપણે એન પણ કહી શકીએ, એન એટલે કે એક ફિક્સ્ડ વેલ્યુ, એક બે ત્રણ એવી રીતે, બરોબર. તો આ જે સમેશન રહ્યું, બરોબર, સરવાળો, ટોટલ સરવાળો, એને આપણે આવી રીતે લખી શકીએ, નંબર ઓફ ઇલેક્ટ્રોન, કારણ કે આ વસ્તુ ફિક્સ છે, આ વસ્તુ કોન્સ્ટન્ટ છે, બદલે છે શું આ નંબર, તો આ એન એટલે શું થાય કે પ્રાકૃતિક સંખ્યાનો નંબર, એક બે ત્રણ ચાર, બરોબર. હવે આની વચ્ચેની સંખ્યા નહીં આવે, કારણ કે આપણે જોઈ ગયા કે માની લો કે 1.1 લઈએ, બરોબર, તો એ આપણા નિયમોનું ઉલ્લંઘન કરે છે. એનો મતલબ એમ કે હજી પ્રાયોગિક રીતે આ 1.1 ઇલેક્ટ્રોન નામનો ચાર્જ શોધાયેલો નથી. જો આપણે એક લઈએ, બરોબર, તો એનો મતલબ થાય કે એક ઇલેક્ટ્રોન, બે લઈએ તો બે ઇલેક્ટ્રોન, પણ 1.1 લઈએ તો એનો મતલબ શું થાય, 1.1 ઇલેક્ટ્રોન, તો મતલબ માની લો કે આપણી પાસે આખો એક ઇલેક્ટ્રોન હોય, બરોબર, આપણી પાસે એક આખો એક ઇલેક્ટ્રોન છે કે જેને આ રીતે દેખાડવામાં આવે. હવે આવા જો બીજો ઇલેક્ટ્રોન લઈ લઉં તો એની રીતે આવી રીતે દેખાડવામાં આવે, તો આ એક આખો ઇલેક્ટ્રોન થઈ ગયો, એક વોલ ઇલેક્ટ્રોન. એવી જ રીતે બીજો ઇલેક્ટ્રોન થઈ ગયો, તો આ બેને ઓબ્ઝર્વ કરીને શું કહી શકીએ કે આ બે બે ઇલેક્ટ્રોન બનાવે છે. હવે આપણે 1.1ની ચર્ચા કરી લઈએ, તો 1.1નો મતલબ શું થાય કે શું આવું જોવા મળે આપણને કે આ એક ઇલેક્ટ્રોન આખો છે અને 1.1 એટલે આવું એક ઇલેક્ટ્રોન છે, આવું ન મળે ને, કારણ કે હોય તો આખું જ હોય કાં ન હોય, બરોબર. કાં તમે કોઈ વસ્તુ લેવા જાઓ, બરોબર, તમે કહો કે મને એક કિલો ખાંડ જોઈએ છે,
તો એ ભાઈ એવા જ હશે કે એ તમને એમ કહેશે કે મને મારી પાસે એને ખાલી એક એક કિલોના જ કન્ટેનર છે, મારી પાસે એક કિલોનું જ પાત્ર છે. હવે તમે એમ કહો કે મારે 1.5 કિલો જોઈશે તો ન મળે ને, કારણ કે પાત્ર જ 1.5 કિલોનું નથી ને. તો એક એક કિલોના જ તમને ખાંડ મળશે. માની લો કે તમે 2 કિલો ખાંડ મળશો તો હા મળશે, 1.5 કિલોની ખાંડ મળશે ના નહીં મળે, કારણ કે 1.5 કિલોનું પાત્ર જ નથી. સેમ વસ્તુ આમાં છે કે જે આપણી પાસે ઇલેક્ટ્રોન રહ્યા બરાબર, એ ઇલેક્ટ્રોન પાસે અપૂર્ણાંકમાં કોઈ એવી વસ્તુ છે જ નહીં કે જે આપણને આપી શકે. આ વસ્તુ શું દેખાડે? એનું ક્વોન્ટમીકરણ, ફિક્સ્ડ વેલ્યુ. આપણે એને બીજી રીતે આ રીત પણ દેખાડી શકીએ. તો આ વસ્તુ શું છે? લેડર્સ છે બરાબર, પગથિયા છે, સ્ટેપ ચડતા હોય બરાબર. તો હવે તમે શું 2.5 સ્ટેપ ચડી શકો ના ન ચડી શકો ને? તો તમારે પહેલું સ્ટેપ અહીંથી આટલું ચડવું પડે, એવી રીતે બીજું પગથિયું ચડો તો આટલી આટલું જ તમારે પગ ઉપાડવો પડે ને. અહીંથી આટલો પગ ઉપાડશો તો અહીંયા જ રહેશો, ક્લિયર ને? સેમ વસ્તુ, અહીંથી તમારે ઉપર જવું હોય તો આટલું પગથિયું ચડવું પડે. તો આ વસ્તુ શું દેખાડે કે તમારે જેટલી હાઈટનું પગથિયું છે એ હાઈટનું એટલું જ તમારે પગ ઉપર કરવો પડે બરાબર ને. એટલો જ પગ તમે ઉપર કરશો તો જ તમે ઉપર ચડી શકશો. પરંતુ તમે 1/2 પગ ઉપર કરશો તો શું તમે આ પગથિયા ઉપર ચડી શકશો? તો કે નહીં. શું કામ? કારણ કે 1/2 પગ તો અહીંયા પહોંચશે ને, અહીંયા ક્યાં પહોંચશે? ભટકાઈ જાય તમારે બરાબર ને. તો એટલા માટે આ એક લેડર બનાવવામાં આવે છે આપણા ઘરમાં ઉપયોગી બરાબર. આપણા જે ઘરમાં જે હોય સીડી, એ પણ એક આનું ઉદાહરણ છે ક્વોન્ટમીકરણનું બરાબર. એક ફિક્સ્ડ વેલ્યુ હોય બરાબર ને. તો આ ફિક્સ્ડ વેલ્યુ અને એનું વિષયની ચર્ચા હતી બરાબર. હવે આનો અભ્યાસ કોને કર્યો અને કેવી રીતે થયો? કારણ કે આપણે સાયન્ટિફિક વેથી જઈએ છીએ. તો આનો અભ્યાસ ફેરેડે નામના વૈજ્ઞાનિકે કર્યો કે જેને ઇલેક્ટ્રોલિસિસ બરાબર, કે જેને યુઝ કર્યું ઇલેક્ટ્રોલિસિસ. તો ઇલેક્ટ્રોલિસિસનો મતલબ શું થાય કે એક પાત્રમાં 2 રોડ રાખવામાં આવે બરાબર. દાખલા તરીકે આપણે અહીંયા આકૃતિ દોરીએ તો આ એક પાત્ર છે માની લ્યો, ક્લિયર. હવે આ પાત્રમાં 2 અલગ અલગ પ્રકારના, 2 અલગ અલગ મેટલના સળિયા રાખવામાં આવે બરાબર. દાખલા તરીકે આ એક પ્રકારના સળિયો હતો આપણી પાસે, તો આ પહેલો સળિયો છે બરાબર. એવી જ રીતે બીજો સળિયો કે જેની અલગ કેરેક્ટરિસ્ટિક હોય, દાખલા તરીકે કોપરનો હોય બરાબર, તો આ માની લ્યો કે ગોલ્ડનો છે. એક પ્રકારે આપણે એમ કહે ને કે ગોલ્ડનો વરખ ચડાવીએ છીએ બરાબર. તો એનું એનું શું હોય કે આ માની લ્યો કે આ ચાંદીનું હોય, એક એક બાજુ ગોલ્ડનું રાખવામાં આવે તો ગોલ્ડના પાર્ટિકલ આ ચાંદીમાં ચડી જાય એટલે માથે એક લેયર બની જાય, તો એને શું કહેવાય કે ઢોળ ચડાવ્યો કહેવાય. તો આ સેમ વસ્તુ છે, બીજું કાંઈ નહીં બરાબર. તો આમાં આ રોડ સાથે બેટરીને કનેક્ટ કરવામાં આવે માની લ્યો કે જેના વોલ્ટેજ હાઈ હોય. તો આ બેટરીનું કામ શું કે એક પ્રકારના અણુના ઇલેક્ટ્રોનને લઈને બીજી જગ્યાએ પહોંચાડવા, જેથી કરીને આ રોડમાં રહેલા પાર્ટિકલ છૂટા પડી જશે, પાણીમાં આવતા રહેશે અને તે આના આકર્ષણ દ્વારા જોડાઈ જશે આમાં, જેથી કરીને આ ખવાવા લાગશે, આ પાતળો થવા લાગશે અને આ જાડો થવા લાગશે. એનો મતલબ એમ કે આના અણુઓ આના ઉપર ચડાવીને એક આવરણ બનાવે છે જેને ઢોળ કહીએ છીએ બરાબર. એક પ્રકારનું ઇલેક્ટ્રોલિસિસ થઈ ગયું આ બરાબર. કેમેસ્ટ્રીમાં તમારે આનો ઇનડેપ્થ અભ્યાસ કરવામાં આવશે. તો આ ઇલેક્ટ્રોલિસિસ થઈ ગયું. તો આપણી પાસે બેટરી છે, ક્લિયર, પ્લસ માઇનસ. તો આ ફેરાડે આના ઉપરથી કેમ કીધું કે આ ક્વોન્ટમીકરણ છે? તો એને અવલોકન કર્યો આ વસ્તુનો કે જ્યારે આ સિસ્ટમને ચાલુ કરવામાં આવે બરાબર, અહીંયા માની લો કે અહીં બેટરીની બાજુમાં આપણે સ્વિચ રાખેલી છે, સ્વિચ બરાબર આવી રીતે, અને બંધ કરવામાં આવે ને આમાં અંદર રહેલું છે માની લો કે પાણી H2O બરાબર, H2O રહેલું છે બરાબર. આ H2O છે, આ માની લો કે આ કોપરનો સળિયો છે. એવી જ રીતે અલગ પ્રકારના માની લો કે આ ઝીંકનો સળિયો છે બરાબર. તો આ જ્યારે સિસ્ટમને ચાલુ કરવામાં આવતી હતી ત્યારે આમાં રાસાયણિક પ્રક્રિયા થતી હતી બરાબર, કેમિકલ રિએક્શન. એના ઉપરથી એને અભ્યાસ કર્યો, એને તારણ કાઢ્યા, 2 પ્રકારના નિયમ્સ આપ્યા બરાબર, 2 પ્રકારના એને સિદ્ધાંતો આપ્યા. પહેલો નિયમ શું હતો કે જે આપણને એમાંથી ઇલેક્ટ્રિકલ કરંટ મળે છે ને, કે જે આપણે ઘરમાં આવે બરાબર, આપણે આગળ જોઈએ કે ઇલેક્ટ્રિકલ કરંટ એટલે શું. તો એ ઇલેક્ટ્રિકલ કરંટની ઉર્જા બરાબર, અથવા તો એને કહેવાય વિદ્યુત ઉર્જા બરાબર. આપણે થોડુંક સાઈડમાં લખી લઈએ તો જે વિદ્યુત ઉર્જા રહી ને ઇઝ પ્રપોઝનલ ટુ, પ્રપોઝનલ ટુ મીન્સ કે એના ઉપર આધાર રાખશે. કોના ઉપર? કે જે આ સળિયામાં કેટલા અણુઓ રહેલા છે બરાબર, નંબર ઓફ એટમ્સ.
અથવા તો આ કેટલા ગ્રામ નો છે બરોબર, અથવા તો વેટ WIGHT વજન બરોબર, એનો મતલબ એમ કે આમાંથી ટોટલ જેટલી પણ વિદ્યુત ઉર્જા નીકળશે ને એનો ડાયરેક્ટલી આધાર કોના ઉપર આધાર રાખશે, કે આ જે સળિયા લીધેલા છે ને એના વજન ઉપર, કે કેટલા વજનના કેટલા દળદાર સળિયા લીધેલા છે. બીજી અવલોકન શું કર્યું કે આમાંથી જે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા બહાર નીકળશે, એનો મતલબ એમ કે આપણે આગળ જોઈ ગયા કે આ જે ક્વોન્ટમીકરણ રહ્યું બરોબર, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન એક પર્ટિક્યુલર વેમાં બહાર નીકળે, એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, ત્રણ ઇલેક્ટ્રોન, ચાર ઇલેક્ટ્રોન એવી રીતે નીકળે, 1.1 ઇલેક્ટ્રોન, 1.5 ઇલેક્ટ્રોન એવા નો નીકળે, તો એ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા નીકળશે. તો આપણે ઇક્વેશન શું હતું કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ટાઈમ સી, આની આપણને ખબર છે, આ આપણે જાણવાનું છે બરોબર, નંબર ઓફ ઇલેક્ટ્રોન જાણવાના છે, તો એ આના ઉપરથી જાણવાનું છે બરોબર. કેવી રીતે? તો એને એવું નોટિસ કર્યું કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એન ઇઝ પ્રપોર્શનલ ટુ આમાંથી કેટલા અણુઓ છૂટા પડીને આમાં આવે છે બરોબર. જ્યારે આ પ્રવાહ ચાલુ કરશું તો આ પોઝિટિવ છે બરોબર, તો પોઝિટિવ હોય તો આને ઇલેક્ટ્રોન ખેંચશે. તો આપણે આગળ જોઈ ગયા કે જેમ જેમ ઇલેક્ટ્રોન આમાંથી દૂર જાય તેમ તેમ બે અણુઓ વચ્ચે આકર્ષણ બળથી રહેલા ઇલેક્ટ્રોન અહીંથી છૂટું પડી જાય, અહીંથી ઇલેક્ટ્રોન છૂટું પડી જશે બરોબર, અહીંથી ઇલેક્ટ્રોન છૂટો પડી જશે, તો આને બોન્ડિંગ કહેવાય બરોબર. દાખલા તરીકે ફેવિકિક હોય અથવા ફેવિકોલ હોય, બે વસ્તુનો જોડી રાખતું હોય. હવે ફેવિકોલ જ જો એક પ્રકારે નિર્બળ હોય તો શું થશે કે બે વસ્તુ છૂટી પડી જશે, તો આ એક પ્રકારે ફેવિકોલ જ છે ઇલેક્ટ્રોન, કે બે પરમાણુને જોડી રાખે છે. હવે આને જ કાઢી નાખી તો બરોબર આ નીકળી ગયો, તો આ બે પરમાણુ શું થઈ ગયા, છૂટા પડી ગયા. છૂટા પડી જાય બરોબર, તો આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ છૂટી પડે તો ગ્રેવિટીને લીધે નીચે પડશે. તો આમાં પણ સેમ થશે કે આમાંથી જે છૂટી પડેલા એટમ રહ્યા બરોબર, એ ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે પડી જશે અને એ ભેગા થવા માંડશે, જેથી કરીને આ ખવાણ થશે, આ સળિયાનું ધીમે ધીમે નાનો થતો જશે, દળ ઘટતું જશે. તો એ કોનો પર આધાર રાખશે કે કેટલા એટમ આમાં આવેલા છે બરોબર, કેટલા એટમ આમાંથી છૂટા પડ્યા છે. તો એટમ્સ that leaves from the rod બરોબર. તો આ કુલમે બે અવલોકનો કર્યા બરોબર, વિદ્યુત ઉર્જાનું અને ડાયરેક્ટ સીધો સીધો સંબંધ છે, અને કેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળશે એ આના ઉપર આધાર રાખશે બરોબર. તો આના ઉપર તેને નિષ્કર્ષ કેવો કાઢ્યો કે દરેક સિચ્યુએશનમાં, દરેક કન્ડિશનમાં ઇલેક્ટ્રોનનું પ્રમાણ હતું ને બરોબર, એ એક પર્ટિક્યુલર કોન્સ્ટન્ટમાં જ હતું. મીન્સ કે એક કુલમ અથવા તો એક એમ્પિયર કરંટ નીકળતો હતો, પછી 1.2 એમ્પિયર નીકળો બરોબર, એના ઉપરથી એને કેલ્ક્યુલેશન કરી તો એક ફિક્સ્ડ વેલ્યુ મળી બરોબર. નંબર ઓફ ઇલેક્ટ્રોન એની ફિક્સ્ડ વેલ્યુ મળી, એનો મતલબ એમ કે પૂર્ણાંકમાં મળ્યા, અપૂર્ણાંકમાં ન મળ્યા. તો એને એના ઉપરથી મિલિકન કે બીજો બીજો વૈજ્ઞાનિક હતો બરોબર, એને એક એક્સપેરિમેન્ટ પ્રૂવ કર્યું, આ જે વસ્તુ હતી બરોબર, તો આ મિલિકનનો પ્રયોગ હતો, અને જ્યારે ફેરાડીએ એનો સિદ્ધાંતો નક્કી કર્યા હતા, તો મિલિકને આ વસ્તુનું પ્રાયોગિક અવલોકન કર્યું અને એને પોતે એવો નિષ્કર્ષ કાઢ્યો કે જે આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે એ ફિક્સ્ડ વેલ્યુમાં હશે, પ્રાકૃતિક સંખ્યાના સંદર્ભમાં હશે, કે એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, ત્રણ ઇલેક્ટ્રોન, ચાર ઇલેક્ટ્રોન બરાબર. આ પ્રમાણે એને એક ફિક્સ્ડ એની સિદ્ધાંતોની મૂલ્યાંકન થયું અને એને સાચો પડ્યો બરાબર. એ પ્રમાણે આ નિયમ એક પ્રકારે સાચો પડ્યો કે વીજભારોનું ક્વોન્ટમીકરણ થાય છે બરાબર. હવે આપણે વ્યવહારિક કે જે આપણે રોજબરોજમાં ઇલેક્ટ્રોન જે યુઝ કરીએ છીએ, કરંટનો યુઝ કરીએ છીએ બરાબર, કરંટનું માપ માપીએ છીએ, તો કેટલા એમ્પિયરનું માપીએ. માની લો કે આપણી પાસે એમ કહીએ કે 1 કુલમ વીજભાર રહેલો છે બરાબર, આપણી પાસે 1 કુલમ વીજભાર રહેલો છે 1C. તો આ 1 કુલમ વીજભારમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તમને કહે તો શું કરશો? તો આપણને ખબર છે કે 1.6 × 10⁻¹⁹ કુલમ બરાબર, 19 ઘાત કુલમ એટલે થાય 1 ઇલેક્ટ્રોન. તો આ શું દેખાડશે? હવે આને ભૂસી નાખી થોડીક. આ શું દેખાડશે કે આ જે ક્યુ આવે ને, ક્યુ સ્મોલ ક્યુ અથવા તો આપણે જે કેપિટલ ક્યુ જે ક્યુ હોય બરાબર, એ દેખાડશે. અને આ એક દેખાડો એ શું દેખાડશે? નંબર, પ્રાકૃતિક નંબર બરાબર. તો આપણી પાસે આની વેલ્યુ ખબર છે કે ક્યુ કુલમ છે બરાબર, તો મિનિમમ આટલો હોય. આપણી પાસે કેટલો છે? 1 કુલમ. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો સિમ્પલ ત્રિરાશિ મૂકી દો, આ 1 × આ બરાબર, અને જે નથી આ જે અનનોન છે તેને ગુણ્યા આ કરી નાખો. ક્લિયર? તો આપણને અનનોન
વેલ્યુ મળી જશે બરોબર. તો 1.6 ટાઈમ્સ 10 રેઝ ટુ માઇનસ 19 આને કહી દઈએ આપણે n ગુણ્યા n ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર તો એક જ થશે. આપણે આ ફાઇન કરવું છે તો n ઇઝ ઇક્વલ ટુ 1/1.6 ટાઈમ્સ 19 બરોબર છેદમાં આવશે તો n ઇઝ ઇક્વલ ટુ શું મળશે બરોબર n ઇઝ ઇક્વલ ટુ મળશે એપ્રોક્સિમેટલી રફલી 1/1.6 ને આપણે એપ્રોક્સિમેટ લઈ લઈએ કે 1/1.10 છે બરોબર. 10^18 જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળશે અથવા તો ઇલેક્ટ્રોન ભેગા થઈને એક કુલમ બનાવે તો આ એક પ્રકારે મોટો આંકડો થઈ ગયો બરોબર. કે 10^18 જેટલા એટમ હોય ને કોઈ પણ પદાર્થમાં તો આપણે એને એમ કહી શકીએ કે એની અંદરથી આપણે મેક્સિમમ એક કુલમ જેટલો વીજભાર લઈ શકીએ છીએ ઇઝીલી. આજી ઇલેક્ટ્રોન રહ્યા એ તો તમને ખબર જ છે કે ફ્રી ઇલેક્ટ્રોન કહેવાય બરોબર ને. તો આ ઇલેક્ટ્રોન રહ્યા એ ફ્રી ઇલેક્ટ્રોન છે બરોબર. તો આ પ્રમાણે જે કુલમ રહ્યો એક કુલમ એ એક મોટો એકમ છે બરોબર. કુલમ રહ્યો એક મોટો એકમ છે. તો આપણે વ્યવહારમાં અમુક મિલી કુલમમાં જ વાત થતી હોય ચર્ચા કરવાની હોય. દાખલા તરીકે એક મિલી કુલમ બરોબર, એક માઇક્રો કુલમ બરોબર. એવી જ રીતે કોઈ પણ આગળ સંખ્યા લગાડી દો કે 1.239 બરોબર ટાઈમ્સ 10^-9 કુલમ. 10^-9 ને નેનો કહેવાય બરોબર. તો આ પ્રમાણે આપણે વ્યવહારિક જીવનમાં આટલા નાના એકમો અથવા તો સૂક્ષ્મ વીજભારોનો અભ્યાસ કરવામાં આવે છે. કારણ કે એક કુલમ એટલે મોટો થઈ ગયો. દાખલા તરીકે આપણા ઘરમાંથી કોઈ એમ વસ્તુ કહીએ કે 1 એમ્પિયરનો કરંટ આવે છે, 2 એમ્પિયરનો કરંટ આવે છે, એનો મતલબ શું થાય? તો એનો મતલબ એમ થાય કે એમાંથી 1 કુલમ પર સેકન્ડ આગળ વધે છે પ્રવાહ બરોબર. કે 1 સેકન્ડમાં છે ને આટલા ઇલેક્ટ્રોન બહાર નીકળતા હશે. આટલા એટલે કેટલા? આપણે આગળ જોઈ ગયા કે 10^18 જેટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં બહાર નીકળી જાય. તો જેથી કરીને વાયર જાડો રાખવો પડે ને અગર બળી જાય. કારણ કે આટલા ઇલેક્ટ્રોનને બહાર જવા માટે કાંઈક તો વસ્તુ કરવી પડે ને, ઓપનિંગ તો દેવું પડે ને, દરવાજો મોટો રાખવો પડે. તો વાયર જાડો હશે તો આ કરંટ ઇઝીલી પાસ થાય. વાયર પાતળો હશે તો બળી જશે કારણ કે ઇલેક્ટ્રોન પછી બહાર ફેલાવા માંડે બરાબર ને. હવે દાખલા તરીકે 2 એમ્પિયર હોય તો એનો મતલબ શું થાય કે 2 કુલમ પર સેકન્ડ. તો આ એક પ્રકારે મોટો વીજભાર થઈ ગયો બરાબર. આપણે હકીકતમાં નાના વીજભાર રમવાનું હોય બરાબર ને. તો જેથી કરીને આપણે આ મિલી છે, માઇક્રો છે, નેનો છે, એવા જ કુલમનો અથવા તો એવા જ એકમોનો ઉપયોગ કરીને આપણે ગણતરી આગળ કરશું. બીજી વસ્તુ એ કે જે ક્વોન્ટમીકરણ રહ્યું બરાબર, એ દાખલા તરીકે અનબેલેન્સ ચાર્જ હોય. હવે આપણી પાસે એક વસ્તુ છે, આપણી પાસે એક આવી રીતે પ્રોટોન રહેલો છે બરાબર. આની અંદર પ્રોટોન રહેલા છે, ન્યુક્લિયસ છે, આની અંદર પ્રોટોન રહેલા છે ઘણા બધા. માની લો એનપી નંબર ઓફ પ્રોટોન્સ, કે આની અંદર કેટલા પ્રોટોન રહેલા છે એની સંખ્યા અને એનપી વાળા દેખાડીએ. બીજી વસ્તુ એ કે આની બહાર રહેલા ઇલેક્ટ્રોન કે જે ઇઝીલી મૂવ કરતા હોય, ગોળ ગોળ ફરે છે બરાબર. આની બહાર ઇલેક્ટ્રોન ઇઝીલી ફરે છે બરાબર, આવી રીતે આ કક્ષામાં બરાબર. તો આપણે પ્રોટોન દોર્યા છે 6, ઇલેક્ટ્રોન 2 દોર્યા છે. હવે આખા તંત્રની વાત કરતા હોય, આખા પરમાણુની વાત કરતા હોય કે આમાં ટોટલ વીજભાર કેટલો હશે, તો આપણે સિમ્પલી સરવાળો કરવાનો, બેઝિક સરવાળો કે ટોટલ નંબર ઓફ પ્રોટોન કેટલા છે તો એને એનપી વાળા દેખાડાય. તો એનપી ઇઝ ઇક્વલ ટુ 6. ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? 2, 1 અને 2, તો આ 2 આવી ગયા બરાબર. પણ આ ઇન્ડિવિઝ્યુઅલ આવ્યા ને, આ ખાલી પ્રોટોન આવ્યા, આ ખાલી ઇલેક્ટ્રોન આવ્યા, પણ આપણે ભેગો કરવું પડે ને આ બેયને, કારણ કે આપણે આખા તંત્રનું જોઈએ છે. તો આ બેયનો હવે સરવાળો કરશો બરાબર, અને પાછળ કુલમ લખશે, તો આ ખાલી નંબર આવ્યા. તો આપણે જોઈએ છે શું કે કેટલો વીજભાર રહેલો છે. તો વીજભાર માટે શું કરવું પડે કે આને ગુણ્યા ઈ, તો આ પ્લસ છે તો એના માટે પ્લસ ઈ, આ માઇનસ છે તો આને ગુણ્યા માઇનસ ઈ. હવે શું આવશે? આ વીજભાર દેખાડશે કે આની અંદર 6 જેટલા વીજભાર રહેલા છે બરાબર, અને આની અંદર 2 જેટલા માઇનસ વીજભાર રહેલા છે. હવે પછી આનો સરવાળો કરો તો એન પી પ્લસ એન ઈ ગીવ્સ યુ 6e-2e બરાબર. કેટલા થાય? 4e. એનો મતલબ એમ કે આમાં કમ્પેરેટિવલી 4 ઇલેક્ટ્રોન હોય ને એવું જ આપણને આભાસ થશે, કારણ કે 2 પ્રોટોન રહ્યા ને એ આ 2 ઇલેક્ટ્રોનની ઇફેક્ટને કેન્સલ કરી નાખશે. તો આવી દે ને 4 પાછા બરાબર, એ વસ્તુ અહીંયા દેખાડી દીધી બરાબર.
તો આ વસ્તુને આમાં પણ ઉપયોગ કરી શક્યો કે કેટલો વીજભાર રહેલો છે કે જે ફિક્સ સંખ્યામાં છે, બરોબર? તો આના બેનું બેઝિક સરવાળો કરી નાખો તો આ ત્રીજા અને પેલા નિયમનું બે મિક્સર છે, બરોબર? હવે આના ઉપરથી આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ, બરોબર? બીજી વસ્તુ ઈ કે હવે તમે ખબર છે કે આપણી પાસે માની લો કે એક કુલમ ચાર્જ રહેલો છે, કોના ઉપર? એક સ્ફિયર ઉપર. એક સ્ફિયર ઉપર એક કુલમનો ચાર્જ સમાન રીતે વિતરાયેલો છે, બરોબર? એનો મતલબ એમ કે પ્લસ છે, જો અહીંયા કાંઈ ન હોય તો મતલબ પ્લસ છે, બરોબર? પોઝિટિવ 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 બધી બાજુ વિખાર છે. આ બધાનો સરવાળો કરશો એટલે કેટલા મળવા જોઈએ? એક કુલમ મળવા જોઈએ. એનો મતલબ એમ કે આની અંદર રફલી 10^18 જેટલા પ્રોટોન રહેલા હશે, બરોબર? આ 10^18 ગુણ્યા 1.6 × 10⁻¹૯ કરો એટલે એક કુલમ આવવું જોઈએ, બરોબર ને? તો આ વસ્તુ સેમ થઈ. બીજી વસ્તુ એ કે હવે આને આપણે દૂરથી જોઈએ છીએ, બરોબર? આપણે નજીકથી નહીં, માઇક્રોસ્કોપથી નથી જોતા, એને દૂરથી જોઈએ છીએ. એનો મતલબ શું કે આપણે આપણી આંખોથી એને સિમ્પલી રીતે નિહાળી રહ્યા છીએ, તો આપણને શું દેખાશે કે આ પ્રોટોન અને આ પ્રોટોન એકબીજાથી સાવ નજીક હશે. એનો મતલબ એમ કે આવી રીતે ડોટ ડોટ તરીકે નહીં દેખાય, આનથી પણ ઓછા દેખાશે, બરોબર? તો આને કન્ટિન્યુઅસ એક પ્રકાર કહી શકાય કે સતત રીતે વિતરેલું છે. એનો મતલબ એમ કે આ સ્ટેપમાં નહીં દેખાય. દાખલા તરીકે આ પગથિયા હોય, બરોબર? આના નજીકમાં જોવામાં આવે, નજીકથી જોવામાં આવે તો આપણને સ્ટેપ દેખાશે. જેમ જેમ તમારી દૂરી વધતી જાય તો આ સ્ટેપ આવી રીતે સ્લાઇડ તરીકે જોવા મળશે. કારણ કે શું દેખાશે કે આ સ્ટેપ અને આ સ્ટેપ આપણા આંખના વિઝનના કોને નાનો બનાવે છે, જે તમે ઓપ્ટિક્સમાં ભણશો. તો જેમ જેમ તમે દૂર જતા જશો એમ એમ કોઈ પણ પદાર્થમાં જે શાર્પનેસ હશે ને એ ઘટતી જશે, અને શું દેખાશે આ સ્ટેપમાંથી સીધું થઈ જશે. તો જેવું નજીક હતા ત્યારે આપણને ક્વોન્ટમી અથવા તો આ ક્વોન્ટમીકરણ જોવા મળતું હતું, બરોબર? દૂર એવા તો શું મળ્યું? સતત જોવા મળ્યું. સેમ વસ્તુ આમ પણ થવી જોઈએ કે માઇક્રોસ્કોપથી જોતા હતા તો આપણને અલગ અલગ પાર્ટિકલ જોવા મળતા હતા. જેવા તમે માઇક્રોસ્કોપ હટાવી લીધો તો આ વસ્તુ તમને એક પરફેક્ટ સ્ફિયર તરીકે જોવા મળશે કે જેમાં તમે આવું અલગ અલગ રીતે જોઈ નહીં શકો, અલગ અલગ ડિસ્ટિંગ્યુશ ન કરી શકો, અલગ છે તેવું તમે એને માની ન શકો. આ એક વસ્તુ કન્ટિન્યુઅસ જોવા મળે, બરાબર ને? તો સેમ વસ્તુમાં થશે. તો એનો મતલબ એમ થાય કે જો આપણે એવી કન્ડિશનમાં પ્રયોગો કરી કે જે કન્ડિશનમાં આપણને ધન વીજભાર કે ઋણ વીજભાર કન્ટિન્યુઅસ જોવા મળે તો તે આખા યંત્રશાસ્ત્રને ન્યૂટનના નિયમ વડે દર્શાવી શકાય, અથવા તો ન્યૂટનના નિયમ વડે આપણે તેનો અભ્યાસ કરી શકીએ છીએ. પરંતુ જો આપણે એને મેક્રોસ્કોપિક અથવા તો સૂક્ષ્મ લેવલમાં જઈએ તો ન્યૂટનના નિયમને ખોટા પડે. શું કામ? કારણ કે એમાં પાછા સ્ટેપ જોવા મળશે, ક્લિયર ને? તો વ્યવહારિક રીતે આપણે છે ને આ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરવાનો કે જેમાં કન્ટિન્યુટી હોય, કે જેમાં કન્ટિન્યુઅસ ફેરફાર હોય, કે જેમાં સૂક્ષ્મ ફેરફાર થાય ને તોય આપણને ખબર ન પડે. દાખલા તરીકે તમે બાઇક લઈને જતા હોય તો બાઇકમાં તમે માની લો કે તમારી સ્પીડ છે 40 કિલોમીટર પર અવર, બરાબર? આપણો સ્પીડોમીટર છે, અહીંયા ક્યાંક 40 કિલોમીટર પર અવરની લિમિટ આવે. હવે તમે માની લો કે જરાક આમ તમારું એક્સેલરેટર વધારશો તો એ ક્યાંક અહીંયા નજીક જ આવશે ને, 39 અને 41 વચ્ચે. તો એ આખો કાંટો તમારો ફ્લક્ચ્યુએટ કરતો હોય છે, તમે નક્કી ન કરી શકો કે તમારી ગાડી 41 ઉપર હાલે કે 39 ઉપર. તો એને કહેવાય કન્ટિન્યુઅસ વેરિએશન. તો આપણે અભ્યાસમાં અથવા તો આપણા જે ડે ટુ ડે લાઈફમાં જે એક્સપેરિમેન્ટ કરીને એમાં એરર્સ આવે, તો આ વસ્તુને કહેવાય એરર્સ, બરાબર? ક્ષતિ કહેવાય ને એક પ્રકારે, ત્રુટિ કહેવાય. તો આ ત્રુટિ સહિત આપણે કામ કરવાનું હોય, જેથી કરીને આમ મેક્રોસ્કોપિક લેવલ નહીં, સૂક્ષ્મ નહીં, આપણે એનો બહારથી, એટલો મતલબ એમ કે ટેલિસ્કોપ વગર આપણે કાર્ય કરવાનું હોય છે, બરાબર? દાખલા તરીકે આપણા ઘરમાં જે બોર્ડ હોય, બરાબર, કરંટ આવે છે તો એમાં 1 એમ્પિયર આવતો હોય, 1.5 એમ્પિયર આવતો હોય, 2 પણ એમ્પિયર આવે, પણ આપણે આગળ જોઈએ કે એવું તો હકીકતમાં પોસિબલ નથી. પરંતુ આ વસ્તુ ક્યારે જોવા મળે કે જ્યારે તમે એને અભ્યાસ માઇક્રોસ્કોપમાં કરો. તો આમાં માઇક્રોસ્કોપ લઈને તો જોવાતું ન છે કે કેટલા ઇલેક્ટ્રોન આવે, એટલે આપણને શોર્ટ લાગે, બરાબર ને? તો એટલા માટે આમાં કન્ટિન્યુટી અથવા તો કન્ટિન્યુઅસ સતત રીતે વિતરણ કરેલું હોય એવા અભ્યાસ, એવા મિકેનિક્સનો અભ્યાસ કરવામાં આવે. તો આપણે આમાં આખા ચેપ્ટર દરમિયાન અમુક વસ્તુને અવગણવી પણ શકે અને અમુક વસ્તુને રાખી પણ શકે, બરાબર? રાખી પણ શકાય આપણે, તો એનો અભ્યાસ કરીશું. આપણી પાસે બે એક્ઝામ્પલ છે, બરાબર? પહેલું શું છે કે એક પદાર્થમાંથી 10^9 જેટલા ઇલેક્ટ્રોન જતા હોય તો તે પદાર્થ પર 1 કુલમ વીજભાર 100 થતા કેટલો સમય લાગે? સિમ્પલ છે, બરાબર?
મગજમાં તમારે થઈ ગયું હશે કે 10^9 ઇલેક્ટ્રોન, તો આપણને આપેલું છે Ne, બરોબર, પદાર્થ પર એકતા થઈ છે, તો એક સેકન્ડમાં આટલો વીજભાર અથવા તો આટલા ઇલેક્ટ્રોન આના ઉપર ચોટતા હોય છે આવી રીતે, બરોબર, આવી રીતે એકઠા થતા થાય છે, ક્લિયર. તો આવી રીતે જો આ બધા ઇલેક્ટ્રોન રહ્યા, દાખલા તરીકે આપણી પાસે સ્ફિયર જ છે, બરોબર, આપણી પાસે 3D સ્ફિયર જ છે, આ સ્ફિયર હતો, બરોબર, આ એક પ્રકારનું પદાર્થ થઈ ગયો, બોલ છે, બરોબર, એમાં ઇલેક્ટ્રોન આવી રહ્યા છે, કેટલી સ્પીડ છે, 10^9, એટલે એનો મતલબ એમ કે એક સેકન્ડમાં 10^9 જેટલા ઇલેક્ટ્રોન આની ઉપર બેસી ગયા છે. તો ટોટલ આપણે 1 કુલમ ચાર્જ જોતો હોય તો કેટલો સમય લાગશે આવા કેટલા ઇલેક્ટ્રોનને પસાર થવા માટે, બરાબર, અથવા તો બેસવા માટે. તો આપણે ઇક્વેશન જોઈ ગયા કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ટાઈમ્સ એનો વિદ્યુત ભાર. તો આપણી પાસે કીધેલું છે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર છે કેટલા છે, 10^9, બરાબર, આની વસ્તુની ખબર છે 1.6 × 10^-19, કારણ કે આ તો વસ્તુ ફિક્સ જ છે, બરાબર. તો ચાર્જ કેટલો મળશે, એક સેકન્ડમાં કેટલો ચાર્જ જશે જોવો જી, તો 1.6 × 9 અને આ +9 એટલે મળશે આપણે 10^-10. તો આટલો ચાર્જ છે ને એક સેકન્ડમાં આના ઉપર જમા થતો હોય. આપણે જોવાનું છે 1 કુલમ, બરાબર, તો પાછી ત્રિરાશિ મૂકીએ તો 1.6 × 10^-10 કુલમ એક સેકન્ડ લાગે, તો 1 કુલમ ને કેટલા સેકન્ડ લાગે, પાછી ત્રિરાશિ મૂકી દો, બરોબર, પાછી ત્રિરાશિ મૂકશો તો આપણને શું આવશે, આન્સર મળી જશે કે 1/1.6 × 10^-10 સમય અથવા તો સેકન્ડ્સ લાગશે. શું કરવા માટે કે 1 કુલમ વીજભારને બેસાડો અથવા તો એકઠો થવા માટે, બરાબર. તો આપણી માટે સમય આવી ગયો, તો આ ઉપર લઈ જાઓ એટલે 10 ની એક પ્રકારે 10 સેકન્ડ થઈ ગઈ, ક્લિયર. તો આ વર્ષમાં કન્વર્ટ કરો તો 400 થી 500 વર્ષ આવશે, બરાબર, કારણ કે આ તો સેકન્ડમાં આવ્યું ને, આપણે કરી જ નાખીએ, આપણી પાસે સેકન્ડ છે, બરાબર. તો 1 સેકન્ડ અથવા તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ, બરાબર, એવી જ રીતે 1 કલાક એટલે 60 મિનિટ, બરાબર. તો 1 કલાકને સેકન્ડમાં ફેરવ્યું હોય તો 1 કલાક એટલે આવીને ગુણાકાર થશે તો 3600 સેકન્ડ થશે, બરાબર. હજી 1 કલાક આવ્યો હોય, 24 કલાક કરવી હોય તો 1 દિવસ થઈ ગયો, તો 1 દિવસ એટલે 24 કલાક × આટલી સેકન્ડ, બરાબર, આ સેકન્ડમાં આવશે. એનો મતલબ એમ કે 1 દિવસમાં આટલી સેકન્ડ હોય, બરાબર. હવે આ તો દિવસ આવ્યો ને, તો આપણે એક વર્ષમાં કેટલા દિવસ હોય, 365 દિવસ, તો 1 યર એટલે કેટલા થાય, આને ગુણ્યા 365 કરવાના, તો 365 × 24 × 3600, એનો મતલબ એમ કે આખા યરમાં ટોટલ આટલી સેકન્ડ હોય, બરાબર, આખા વર્ષમાં ટોટલ આટલી સેકન્ડ હોય. આપણી પાસે કેટલી છે, રફલી 10^10 સેકન્ડ છે, બરાબર. તો આને આના ભાગમાં દઈ દો તો ટોટલ આપણી પાસે છે 10^10 સેકન્ડ, એના છેદમાં હું આ મૂકી દઉં 365 × 24 × 3600, તો આ જે કેલ્ક્યુલેશન આવશે ને આ વસ્તુ, એ આપણને મળશે યરમાં, હજી રફલી 465 સમથિંગ યર આવશે. તો એનો મતલબ એમ કે કોઈ પણ સ્ફિયરમાં, બરાબર, કોઈ પણ સ્ફિયરમાં 1 કુલમ જેટલો ચાર્જ ઉત્પન્ન અથવા તો એને મોકલવો હોય તો આપણે 400 થી 500 વર્ષ રાહ જોવી પડે, બરાબર ને. તો 1 કુલમ આપણે એમાંથી દેખાડી શકીએ અથવા તો જોઈ શકીએ છીએ કે 1 કુલમ કેવડી મોટી રાશિ છે, બરાબર. હવે આપણી પાસે છે બીજો ક્વેશ્ચન, બરાબર, આપણી પાસે બીજો ક્વેશ્ચન છે, આપણે ભૂસી નાખીએ. બરોબર, તો બીજો ક્વેશ્ચન શું કહે છે,
કે એક પ્યાલામાં કેટલા ધન અથવા તો કેટલા ઋણ વીજભાર રહેલા છે, બરાબર? તો એની પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે પ્યાલો રહ્યો, પ્યાલો એની કેપેસિટી કેટલી છે. તો જનરલ આપણી પાસે ગ્લાસ હોય એની કેપેસિટી કેટલી હોય? 250 ml, બરાબર, રફલી, બરાબર. તો 250 ml એની કેપેસિટી હોય કે આમાં 250 ml કોઈ પણ પ્રકારનું દ્રવ્ય સમાય, બરાબર. બીજી વસ્તુ એ કે આનું ડાયમેન્શન કેટલું, તાનું કદ કેટલું. તો ગ્લાસનું કદ કોના જેવું હોય? ગ્લાસ હોય, ગ્લાસ એ નળાકાર જેવો હોય, બરાબર, એક પ્રકારે. તો એનું આપણે જોઈએ તો કેટલું થાય, તો આપણને યાદ ન હોય તો આપણે બનાવવું પડે. તો બનાવશું કેવી રીતે? તો આ જે ડિસ્ક દેખાય છે, ડિસ્ક એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ડિસ્કનું ક્ષેત્રફળ આપણે ભરી ગયા કે πr², બરાબર. આ જે ડિસ્ક હોય આવી એનું ક્ષેત્રફળ આપણે ભણી ગયા, બરાબર. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². હવે આવા πr² કેટલા હયા? આવા πr² થપ્પી મારતો જાઓ, આવી ડિસ્કની થપ્પી મારતો જાઓ, તમને નળાકાર મળી જાય ને. તો πr² કેટલા સુધી વિસ્તરેલો છે? તો એની હાઇટ h છે, તો h સુધી વિસ્તરેલો છે. તો πr² જ થઈ ગયું એક પ્રકારે, બરાબર. તો આનું કદ આવી ગયું, બરાબર ને. તો આનું પ્રકારે કદ આવી ગયું, બરાબર. તો આના ઉપરથી આપણે કદમાં મેળવી શક્યા. બીજી વસ્તુ એક સ્ટાન્ડર્ડ નોટેશન હોય કે આપણા 1 cm³માં કેટલા ml પાણી સમાય, અથવા કેટલા ml કોઈ પણ લિક્વિડ સમાય, તો એને એની કહેવાય ઘનતામાં પણ દર્શાવી શકે, બરાબર. ઘનતા, તો ઘનતા એટલે શું થાય? દળ ભેગા કદ. કે એકમ કદમાં કેટલું દળ રહેલું છે ને કોઈ પણ પ્રવાહીનું, એને એની કહેવાય ઘનતા. તો આપણી પાસે આમાં ml માપેલું છે ને, તો મિલીલીટર રહ્યો, બરાબર, એ એનું કદનો નિયમ છે અથવા તો કદનો એકમ છે. આપણે તેને આના આ બીજા અથવા તો મીટર³માં લેવું પડે, બરાબર. આ જે ml રહ્યું એ દ્રવ્યનો જથ્થો સૂચવે, આપણે એને કન્વર્ટ કરવું પડે કેવા મીટર³માં, બરાબર. તો આનું એક સ્ટાન્ડર્ડ નોટેશન હોય કે એક સ્ટાન્ડર્ડ ફિક્સ્ડ વેલ્યુ હોય કે વૈજ્ઞાનિકોએ નાના નાના આવા બોક્સમાં, દાખલા તરીકે આપણી પાસે એક સ્ફિયર, આપણી પાસે એક આવું ચોરસ છે, ક્લિયર, કે જેમાં બધી જ લંબાઈ, બરાબર, આ જે તમને લંબાઈ દેખાય છે બધી જ લંબાઈ 1 cm છે, બરાબર. 1 cm × 1 cm × 1 cm, એનો મતલબ એમ કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એની 1 cm છે. તો આનું કદ કેટલું થશે? તો ડાયરેક્ટલી ખબર પડી જાય કે 1 cm³, બરાબર. હવે આ 1 cm³માં ધીમે ધીમે હું હવે કોઈ લિક્વિડ નાખતો જાઉં, કેટલું સમાશે, બરાબર? તો એ કેટલું સમાય? તો આમાં 1 cm³માં 1 ml સમાય, બરાબર. એનો મતલબ એમ કે જો આને વસ્તુને આપણે ઘરમાં ટાંકો રહેલો હોય, બરાબર, પાણીનો, તો એમ કહીએ કે કેટલા લીટરનો છે. તો 1000 લિટરનો યુઝલી આપણે ગણીએ, તો એનો મતલબ એમ થાય કે 1 m³માં 1000 લિટર પાણી સમાય, બરાબર, અથવા તો કોઈ પણ લિક્વિડ સમાય. તો આને કન્વર્ઝન ફેક્ટર કહેવાય, કે લીટરમાંથી મીટરમાં જવું હોય, મીટર³માં જવું હોય, અને મીટર³માંથી લીટરમાં જવું હોય, તો આ પ્રમાણે પદ્ધતિ વિકસાવવામાં આવી. તો એ વસ્તુનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે, બરાબર. કે આપણી પાસે કોઈ એક પાત્ર છે કે જેમાં તમને ખાલી એમ કીધું હોય કે 250 ml પાણી છે, તો એવું પાત્ર બનાવો કે જેમાં 250 ml પાણી ભરાય, 250 ml પાણી રહી શકે. તો તમને આ કન્વર્ઝન ફેક્ટર જ ખબર નહીં હોય તો કેવી રીતે બનાવશો, બરાબર ને? તો આ એક કન્વર્ઝન ફેક્ટર છે, બરાબર. તો હવે તો આપણને ખબર છે કે આનું વોલ્યુમ ખબર પડી ગઈ, આનું કદ ખબર પડી ગઈ, અને આની અંદર કેટલું પાણી સમાય છે એ ખબર પડી ગઈ. તો હવે આના ઉપરથી આપણે ફાઇન્ડ શું કરવાનું છે કે આની અંદર રહેલા અણુઓની સંખ્યા, બરાબર. આની અંદર રહેલા અણુઓની સંખ્યા, તો આપણને તમે કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરી ચૂક્યા હશો કે મોલ, બરાબર, ગ્રામ પર મોલ, કે એક મોલમાં કેટલા ગ્રામ હોય. તો પાણી હોય, પાણી અંદર, પાણીની અંદર રેડવામાં આવે, તો પાણીનું સૂત્ર શું થાય? H2O. વધુ ખોલીએ તો 2H+O, બરાબર. 2Hનો જે ભાર હોય એ કે 2 g, બરાબર. આનો કેટલો ભાર હોય? એપ્રોક્સિમેટ 16 g. 2નો સરવાળો કેટલો થાય? 18 g. તો આને મોલ કેટલું થાય કે 18 g/મોલ. એનો મતલબ એમ કે 18 g જો H2O લેવામાં આવે ને, એની અંદર 1 મોલ જેટલા અથવા તો
છ પોઈન્ટ જીરો ત્રેવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત જેટલા અણુઓ રહેલા હોય અને અંદર એચ અથવા ઓક્સિજન ટોટલ નંબર ઓફ આટલા આવી જાય. ક્લિયર? એકમાં તો આપણે એમાં પાછું ઈ ફાઇન કરી લેવાનું ક્યાંની અણુઓની સંખ્યા કેટલી આવી. તો આપણને ખબર પડી ગઈ કે 250 ml હોય, 1000 હોય, 1000 શું આવ્યું? લીટર આવ્યું. તો 1000 લીટર એ 1 m³ કહેવાય. તો આપણી પાસે આને મીટર લીટરમાં ફેરવું હોય તો આને કહેવાય 0.25 ને લીટર, ક્વાર્ટર લીટર. તો એમાં કેટલા હોય? બરોબર. તો આ વસ્તુ ક્વોન્ટિટી આવશે કેમાં આવશે? મીટર ક્યુબમાં આવશે. તો 0.25 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. કે આવું કોઈ પણ પાત્ર બનાવો કે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ નો ગુણાકાર આટલો થાય એમાં આપણને 250 ml પાણી સમાઈ જાય. બરોબર. તો આ એક પ્રકારે ડાયમેન્શન આવી ગયું જેને અલગથી લખી નાખીએ. બરોબર. આપણી પાસે એક વસ્તુ આવી ગઈ તો આને અલગથી લખી નાખીએ. બરોબર. ના હમાતું નથી અહીંયા ભાઈ. અહીંયા લખી લઈ. ક્લિયર? આપણે એક વસ્તુ જોશે. બીજી વસ્તુ એ કે આની અંદર ટોટલ કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રો અથવા તો અણુઓ રહેલા છે. તો એ આપણે એમાં જોઈ ગયા 18 × 6.023 × 10³. ક્લિયર? તો આ એક મોલમાં રહેલા ટોટલ કેટલા હોય? બરાબર. તો ટોટલ આની અંદર કેટલા રહેલા હોય એ ફાઇન કરવું હોય. બરાબર. તો આપણી પાસે વોલ્યુમ છે, આપણી પાસે નંબર ઓફ એટમ છે. તો 0.25 × 10³ = 18 ટોટલ નંબર ઓફ એટમ આવી ગયા. બરોબર. એક અણુ પાસે એક એક ઇલેક્ટ્રોન અથવા એક એક પ્રોટોન હોય તો આપણે ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી નાખીએ તો આને ગુણ્યાનો ચાર્જ કરી નાખો તો આ જે તમને જવાબ મળશે કેમાં મળશે? વીજભારમાં મળશે. બરોબર. આ તમારે ખાલી ડિરાઈવ કરવાનું હતું. આ તો આપણે જસ્ટ એપ્રોક્સિમેટેડ ફોર્મમાં ગયા. એપ્રોક્સિમેટેડ ફોર્મમાં એટલે કે આને આપણે મોડેલિંગ કરવાનું હતું. બરોબર. કે મોડેલિંગ તો કરી ચૂક્યા કે પાઈ આર સ્ક્વેર એચ હોય તો આનું કદ આવી ગયું, આની એકમ કદમાં કેટલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન રહેલા છે. બરોબર. તો આ એક બધું વિશ્લેષણ હતું. તો આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના વસ્તુનો ઉપયોગ કરી અને તેના અંદર રહેલા વીજભાર, એની અંદર રહેલે અણુઓની સંખ્યા અથવા તો ટોટલ વીજભારનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો નેક્સ્ટ આપણે હવે આગલા લેક્ચરમાં રાખશું કુલમ્સનો નિયમ. બરાબર. ત્યાંથી ચાલુ કરશું. થેન્ક યુ.